तो દિલ્હી ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યારે થોડાક જ દિવસમાં ગુજરાતમાં પણ રેપની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમે બહેન યાજ્ઞિક અને રુઝાન ખંભાતા આપનેનું સ્ટુડિયોમાં સૌપ્રથમ તો સ્વાગત છે રુઝાનબેન તમને પહેલાં પૂછીશ કે જ્યારે દિલ્હીમાં ગેંગરેપની ઘટના પર આટલા ખૂબ જ બધા પડઘા પડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વારાફરતી ડેલી એક ઘટના સામે આવી રહી છે શું કહો છો પહેલા તો આટલા બધા ફ્લેરઅપ ઇશ્યુ થયો છે મીડિયા આટલું બધું સપોર્ટ કરે છે લોકો અપાર સપોર્ટ કરે છે તો મને એક ચીજ ખબર નથી પડી કે હવે જે બધા કેસીસ નીકળી રહ્યા છે એટલે પહેલા થતા હતા નહીં અને પહેલા થતા હતા અને અનરિપોર્ટેડ રીતે તો રિપોર્ટ થાય છે યા બીજું કે હવે રેપિસ્ટોએ થાણી લીધું છે કે લેટ અસ મેક અ મોકરી ઓફ ધ હોલ થિંગ આપણે પોલીસવાળાઓની જ્યુડિશિયલ સિસ્ટમની મોકરી કરીએ મજાક કરીએ અને વધારે રેપ કરીએ મને ખબર નથી પડી રહી આઈ એમ સો મચ કન્ફ્યુઝ કે આ જે રીતે હું જોઈ રહી છું આઈ એમ ગેટિંગ પાછા ગેંગરેપ એટલે કેવા એક કે બે લોકો હોય જ નહીં બે પાંચ લોકો દસ લોકો શરમ આવી જોઈએ મારે તો હવે કેવું છે કે પાંચ ને દસ દસ લોકો એક છોકરી પાછળ પડે છે અને આવું કરે છે ધીસ ઇઝ વેરી ડિસગસ્ટિંગ અ વેરી શું કે આઈ મીન બહુ ગંદુ એક ફિલિંગ આવી રહ્યું છે ઇટ ઇઝ અ વેરી બેડ થિંગ વિચ ઇઝ હેપનિંગ બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કેવી છે કે અત્યારે જે રીતે આ એક સરસ વાત જે મેં જોઈ નોટ કરી કે હવે સપોર્ટ કમ્યુનિટી સપોર્ટ બોલો ફેમિલી સપોર્ટ બોલો જેને કે અત્યારે આપણે સાંભળ્યું ભાઈને એક એ પોતે કહેતા હતા કે આવું થયું તેવું થયું અને હવે એ જ પોઈન્ટથી લોકો બહેનોને જે પહેલા જે બહેનોને ટોચ પેલું એ કરતા હતા શું કહેવાય આપણે અલગ રીતે જોતા હતા હવે એટલીસ્ટ એ લોકો એ બહેનોને એમાં બહેનોનો ફોલ્ટ નથી ના તો પહેલા તો શું રેપ થાય એટલે બહેનોનો ફોલ્ટ એવું જ સમજતા હતા બીજી અમને મેં આ સાંભળ્યું જે તમે કહું કે આ પેલી જે પ્રોસ્ટિટ્યૂટ હતી અને એમના પર રેપ થયો એક જે લોકોની મેન્ટાલિટી છે અને જે કોર્ટે બી લો કહે છે કે અગર પ્રોસ્ટિટ્યૂટ બી ઇફ ઇવન ઇફ શી ઇઝ અ પ્રોસ્ટિટ્યૂટ રેપ ઇઝ અ રેપ યુ કે નોટ જસ્ટિફાય કે શી ઇઝ અ પ્રોસ્ટિટ્યૂટ એટલે મેં રેપ કર્યો એટલે આ બધી ચીજોથી આઈ મીન મારું તો આ છેલ્લા દસ દિવસથી બેન મારું મગજ કામ નથી કરી રહ્યું કે વેર આપણી સિવિલાઇઝ સોસાયટી ગઈ કે આપણે આપણે કહીએ છીએ વી આર અ ડેવલપ નેશન અગર આપણે ગુજરાતની આજની તારીખમાં વાત કરીએ વિકાસ આમ ડેવલપમેન્ટ આમ પેલું તેમ ઓલું આમ આપણે સિંગાપોર આપણે અમેરિકા જેવું નેશન આવું છે નો બોસ This is something big, big problem, something big wrong, and it has to be urgently, urgently taken care of. અમીબેન આપનું શું કહેવું છે કે દિલ્હી ગેંગ રેપની ઘટના બાદ લોકોમાં એક જાગૃતિ આવી છે કે શું કહી શકાય કે જેના કારણે પહેલા કેસ આટલા બધા નહોતા નોંધાતા બળાત્કારના જેમાં હવે એક વધારો થયો છે એટલે એવું તો માનવું જ જોઈએ કે આવી ઘટનાઓ પહેલા પણ બનતી હતી ના બનતી હતી વર્ષોથી તમે દર વર્ષના આંકડા જુઓ તો બળાત્કારના આંકડા તો વધતા જ રહ્યા છે 2001 થી લો અને 2011 થી લો તો ઉત્તરોત્તર આંકડાની આંકડા વધતા રહ્યા છે પણ જેમ રુઝાને કીધું એમ કે તમે સડનલી જુઓ તો કોઈ પહેલા કહેતું નહોતું હવે બહાર આવે છે સમાજ એને કહે છે કે હા તું બોલ તને કંઈ તકલીફ થઈ હોય તો અને દીકરી કે મહિલા પણ બહાર આવીને કહે છે કે મારી જોડે આ બદકૃત્ય થયું પણ જોવાની વાત એ છે કે દિલ્હીમાં તો થયું જાગૃતિ આવી તમે જુઓ તો હજુ બી લોકો બહાર નીકળીને પ્રોટેસ્ટ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કાયદો બદલો રેપિસ્ટને પકડો એવી રીતે નેશનમાં આખા દેશમાં બધે તમે સાઉથ ઇન્ડિયા લો કે નોર્થ ઇન્ડિયા લો કે એવરીવેર સ્ટુડન્ટ્સને બધા બહાર આવી ગયા છે ગુજરાતમાં મને સમજ નથી પડતી કે છેલ્લા 8 દિવસમાં આટલા બધા રેપ થાય છે તો કોઈ આમ એવું જે આમ રોષ બહાર આવી જવો જોઈએ કે અરે આપણા સમાજમાં આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે તો કોઈ જગ્યાએ એવો અવાજ નથી ઉઠતો મીડિયા આટલું બધું કહે છે પણ નથી પોલીસનું પેન્ટ હાલતું નથી તંત્ર હાલતું કે નથી આ રેપિસ પકડાયા એવું પણ આવતું નથી કે ભાઈ આજે આને પકડી લીધા કઈ સમજ પડે એવી વાત નથી જી આપણે આ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું પરંતુ અત્યારે હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લેવાનો લઈએ એક બ્રેક